જામનગર શહેરમાં ગત મહિનાથી જ 18 થી 44 વર્ષની વયજૂથના લોકોનું વેક્સિનેશન પણ શરૂ થઈ ગયું હતું. ગત મહિનાના અંતિમ અઠવાડિયામાં દરરોજ 6000 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. વેક્સિનેશન પ્રક્રિયા વેગવંતી બનતા જામનગર શહેરની અડધો અડધ વસ્તી કોરોના વેક્સિન લઈ સુરક્ષિત થઈ ગઈ છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલના દાવા મુજબ અત્યાર સુધીમાં શહેરની કુલ વસ્તીના 46% લોકોનું એટલે કે લગભગ અડધી વસ્તીનું વેક્સિનેશન થઈ ગયું છે. ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. આજે જામનગરના ટાઉન હોલના પટાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી આરસી ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા, મેયર બીનાબેન કોઠારી સહિતના આગેવાનોએ પ્રાસંગિક વક્તવ્ય આપી વૃક્ષારોપણ કર્યું હતું.